આજના યુગની મુખ્ય જરૂરિયાત વિચાર ક્રાંતિ બધી જ વિકૃતિઓ દુઃખો શોક સંતાપ સંઘર્ષ ઝઘડા અભાવ અપરાધો રોગો શોભ વગેરેનું એકમાત્ર કારણ આપણું ચિંતન કુલશિત થઈ જવું એ જ છે ખરાબ ચિંતન જ તમામ ઝઘડાઓનું મૂળ છે દુર્બુદ્ધિ તમામ વિપત્તિઓને જન્મ આપે છે ખરાબ વિચારો જ નારકીય પરિસ્થિતિ પેદા કરે છે બધી સગવડો હોય પરંતુ જો વિચાર પદ્ધતિ યોગ્ય ન હોય તો માણસને દુઃખ જ પ્રાપ્ત થાય છે અને તે બીજા લોકોને પણ દુઃખી કરતો રહેશે આપણી શારીરિક માનસિક આર્થિક પારિવારિક સામાજિક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનું કારણ લોકોનું ખરાબ ચિંતન જ છે જો ભૂલના કારણોને સુધારવામાં ન આવે તો સુધારાના બધા પ્રયત્નો નાકામ સાબિત થશે તેથી ખરેખર જો આજની સમસ્યાઓનું સમાધાન કરવું હોય તો સમગ્ર સંસાર અને ખાસ કરીને ભારતના લોકોની ચિંતન પદ્ધતિને સુધારવી પડશે એનાથી જ નૈતિક તથા સાંસ્કૃતિક પુનર્થાન થઈ શકશે વિશ્વ શાંતિનો આના સિવાય બીજો કોઈ માર્ગ નથી આજના યુગમાં એક સર્વોત્તમ મુખી વિચાર ક્રાંતિની જરૂર છે તો આજે કરવામાં આવે કે એ કે હજાર વર્ષ પછી એના સિવાય બીજો કોઈ માર્ગ નથી સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો અને સાચો ઉકેલ શોધવાનો જ્યારે પણ પ્રયત્ન કરવામાં આવશે ત્યારે ફક્ત એક જ નિષ્કર્ષ નીકળશે એક જ માર્ગ જણાશે કે લોકમાનસની વર્તમાન વિચાર પદ્ધતિને બદલવી પડશે લોકોના સ્વતંત્ર ચિંતન અને વિવેકને જાગૃત કરવા પડશે કે જેથી દરેક બાબત પર ગુણદોષની દ્રષ્ટિએ વિચાર કરવાનું અને યોગ્યતાની કસોટીએ કસીને દરેક કાર્ય કરવાનું સાહસ જીવન થઈ જાય આજે આપણી પરંપરાઓ અંધવિશ્વાસ મૂઢ માન્યતાઓ દુરાગ્રહો અને આંધળા અનુકર દ્વારા આપણી જીવન દિશા નક્કી કરીએ છીએ જો વિવેક અને ઔચત્યની કસોટી પર કસવામાં આવે તો મોટા ભાગની માન્યતાઓ અને નીતિઓને બદલવાની તથા સુધારવાની ફરજ પડશે આ વ્યવસ્થાને સ્વેચ્છાથી સુધારવાની પ્રક્રિયામાં બદલી નાખવાનો પ્રયાસને વિચાર ક્રાંતિ કહી શકાય વર્તમાન નારકીય પરિસ્થિતિઓને ભાવિ સતયુગના રૂપમાં બદલવાનો એક જ ઉપાય છે આજે આ જ જ્ઞાનરૂપી ગંગાનું અવતરણ કરવા માટે ભગીરથ પ્રયત્નો કરવાની જરૂર છે અખંડ જ્યોતિ ઓગસ્ટ ઓગણીસો ઓગણસિત્તેર